ચાચાની 130મી જન્મજયંતિ એટલે કે બાળ દિવસ નિમિત્તે ભારત સેવક સમાજ દ્વારા ભુજના ગરીબ ઝુંપડપટ્ટી વિસ્તારમાં જઈ મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કરાયું. 14મી નવેમ્બર એટલે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો જન્મદિન. વર્ષોથી આ દિવસને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. તેઓ નહેરુ ચાચાના હુલામણા નામથી પ્રસિદ્ધ છે. નહેરુ ચાચાને બાળકો અતિ પ્રિય હોતા તેમના જન્મદિનને બાળદિન તરીકે મનાવવામાં આવે છે. જવાહરલાલ નહેરુની 130મી જન્મજયંતિ એટલે કે બાળ દિવસ નિમિત્તે ભારત સેવક સમાજ દ્વારા ભુજના ગરીબ ઝુંપડપટ્ટી વિસ્તારમાં જઈ મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. અનોખી રીતે બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ નિમિત્તે ગુલાબનું ફૂલ દોરવાની સ્પર્ધામાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. ઉપરાંત બાળદિનની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આજનું બાળક આવતીકાલનું દેશનું ભવિષ્ય છે ત્યારે યોગ્ય શિક્ષણ પૂરું પાડવા અંગે પણ જાગૃત કરાયા હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો જન્મદિવસ છે. આજે એમની 130મી જન્મજયંતિ છે. એ બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે 14મી નવેમ્બર એટલે બાળ દિન. આજે ભારત સેવક સમાજ દ્વારા ભુજના પોલીવાસની અંદર આવેલી ગરીબોની ઝૂંપડપટ્ટીમાં જઈ અને સવારે બાળકોને મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું. અમારા કચ્છ જિલ્લાના ભારત સેવક સમાજના કાર્યકારી પ્રમુખ કે શેખ અને હું અમે બંને સાથે રહીને સવારે આ કુલીવાસની અંદર મીઠાઈ અને ફરસાણનું બાળકોને વિતરણ કરી અને બાળદિનની શુભેચ્છાઓ પાઠવી. આજે બાળદિન એટલે બાળકોનો દિવસ. નહેરુ ચાચાનું ગુલાબનું ફૂલ બાળકોને ખૂબ જ પ્રિય હતું. આજે ઘણા બધા બાળકોએ આવી એક સ્પર્ધા ગુલાબનું ફૂલ દોરવાની સ્પર્ધામાં પણ ભાગ લીધો અને એ બાળકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું. ભારત સેવક સમાજ આજે જૂનામાં જૂની દેશની સંસ્થા છે અને એ સંસ્થા દ્વારા કોડીવાસમાં આવેલા દરેક બાળકોને આજે નહેરુજીની જન્મજયંતિએ મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરી આવા બાળકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને સાથે સાથે એ બાળકોના જે વડીલો છે એમને પણ અમે લોકોએ ખાસ સમજ પૂરી પાડી કે આ જન્મ દિવસ બાળ દિન છે ત્યારે બાળકોનો છે ત્યારે આવા બાળકોને આપણે શિક્ષણ તરફ દોરીએ, આવા બાળકોને આપણે શિક્ષિત બનાવીએ. અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણા બધા નાના બાળકો મજૂરી કામમાં જોડાયેલા છે, તો એમને મજૂરીમાંથી મુક્ત કરાવી ને આપણે એને સાચું શિક્ષણ આપીએ. આજનું બાળક એ આવતીકાલનું ભાવિ છે, ભારતનું ભાવિ છે, તો રાષ્ટ્રનું ઘડતર છે. આવા બાળકો માટે આપણે બધા સાથે મળીને કામ કરીએ અને આ દેશનો બાળક કેમ આગળ વધે એના પણ આપણે સહી સહિયારા પ્રયત્ન કરીએ.